नमस्कार विद्यार्थी मित्रों, आज बीएसएम 5 पेपर नंबर सीसी 507 पासा स्वरूप नो अभ्यास अंदर एकम नंबर 2 ने अंदर तीजो प्रश्न अगौना लेक्चर ने अंदर आपने गुजराती भाषा ने मुख्य मुख्य बोली लाक्षणिकताओं विषय की चर्चा करी। हवे आपने जे बोलियो रही छे ए बोलियो विषय आपने जोवानुं छे। सौराष्ट्र ની બોલી મીન્સ કે કાઠિયાવાડી બોલી પણ કહી શકાય। સૌરાષ્ટ્રની બોલી જે છે એ કાઠિયાવાડી બોલી છે, એની લાક્ષણિકતા આપણે અગાઉ કહ્યું તે પ્રમાણે કોઈ પણ બોલી હોય એની બોલીની ઉચ્ચારણગત વિશેષતાઓ, વ્યાકરણગત વિશેષતાઓ અને શબ્દ ભંડોળની દ્રષ્ટિએ એની વિશેષતાઓ, ત્રણ બાબતો આપણે જોવાની છે। આજે સૌરાષ્ટ્રની બોલી છે, સૌ પ્રથમ પહેલાં આપણે ઉચ્ચારણગત વિશેષતાઓ કે બોલી છે, બોલીની અંદર ક્યાં આગળ આપણા વર્ણ બદલાય છે અને ક્યાં વર્ણનો ત્યાં આગળ શું ઉપયોગ થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો પહેલાં જ આપણે એક લઈએ કે સ અને સ અને સ નો ઘોષ ઘ આ રીતે બોલીની અંદર ઉચ્ચારણ ફેરફાર થાય છે। આપણે ઉદાહરણ જોઈએ કે સાચું તો હાચું, અહીંયા આગળ સ છે તો અહીંયા આગળ ઘોષ ઘ વપરાય છે અને સ ની જગ્યાએ સ એટલે કે સ નો ઉચ્ચારણ થાય છે। સાચું કહીએ તો કે હાચું, બીજું આપણે લઈએ કે સાસું તો આહુ, આ રીતે બોલીની લાક્ષણિકતા સૌરાષ્ટ્રની બોલીમાં જોવા મળે છે। થાશે તો થાહે, જ્યાં આગળ ઘોષ ઘ વપરાય છે એ બોલીની મુખ્ય સૌરાષ્ટ્રની બોલીની લાક્ષણિકતા છે। નેક્સ્ટમાં બીજું જોઈએ, યશ મૂકેલું વ્યાપક ઉચ્ચારણ, આના પર આપણે ઉદાહરણ જોઈએ કે કર તો કર્યું, બીજું શબ્દ છે એટલે તો એટલે, આ રીતનું ઉચ્ચારણ થતું હોય છે। જ્યારે પણ આપણે કોઈ પણ બોલીની ઉચ્ચારણ વિશેષતાઓ જોઈએ તો આ રીતના ઉદાહરણ છે, ઉદાહરણ આપણે લખવાના થશે। 2-4 ઉદાહરણ અથવા 3-થી વધારે ઉદાહરણ આપણે આપી શકાય છે। નેક્સ્ટમાં બીજી આપણે જોઈએ અશ્રુતિનો લોપ, અશ્રુતિનો લોપ, અહીંયા આગળ અ જે છે એનો લોપ થાય છે। ઉદાહરણ તરીકે મારો, એ આપણું ગુજરાતી ભાષાનો શબ્દ છે તો અહીંયા આગળ સૌરાષ્ટ્રીય મારો શબ્દ વંચાય છે, અ જે છે અનો લોપ થઈ ગયો છે। ઉદાહરણ તરીકે રહેવું તો અહીંયા આગળ રહેવું એવો શબ્દ ઉચ્ચાર થાય છે, અ જે છે એ અનો અહીંયા આગળ લોપ થઈ જાય છે। એ ઉદાહરણ આપી અને આપણે ઉચ્ચારણ ગતિ વિશેષતા બતાવી શકીએ। બીજું ઉદાહરણ લેવું હોય તો દાદા કહે કે બહેન, તો આપણે ડાયરેક્ટ તો સૌરાષ્ટ્રની અંદર બેન બોલાય છે, સ્પષ્ટ ગુજરાતીમાં બહેન બરાબર, અનુ ઉચ્ચારણનું જે છે એ લોપ થઈ જાય છે। નેક્સ્ટમાં સ અને સ, આ જે સન છે એ સન ઉચ્ચારણમાં સનો ઉચ્ચાર થાય છે। ત્યાર પછી જોવા જઈએ આવિષ તો અહીંયા આગળ આવિષ જે છ ને સ જે છે આ ઉચ્ચારની જગ્યાએ સનો ઉચ્ચાર થાય છે। બીજું આપણે ઉદાહરણ લઈએ થાશે તો અહીંયા આગળ થાશે એવું ઉચ્ચારણ થાય છે, અહીંયા આગળ સ જે છે વધી જાય છે, અહીંયા આગળ સ જે સન ઉચ્ચારણ થાય છે।
नेक्स्ट में બીજો આપણે ઉદાહરણ લઈએ અળવાનો ઉપર અહીં આગળ પણ આપણે ઉચ્ચારણ સૌરાષ્ટ્ર સંદર્ભમાં જોવા મળશે આપણે કહીએ નિશાળ તો ત્યાં આગળ થાય છે નિશાળ જે અળવા છે પણ જગ્યાએ અળવાનો ઉચ્ચારણ થાય છે નિશાળ ત્યાં જે કળતર તો અળવા છે તો અહીં આગળ કળતર શબ્દનો ઉપયોગ થાય છે સૌરાષ્ટ્રની અંદર અળવાની જગ્યાએ ર છે नेक्स्ट में च छ अने स स ये पण आपण जोडी लिहिए च छ नी जगह स अने स अहीं आपण आपण उदाहरण जोईए के चोर तो सोर आ रीते चने जगह स नो शब्द उल्लेख कर दाखला तरीके बीजू आप जुए चिट्ठी तो चिट्ठी अँ चन उच्चारण से चने जगह स नो उच्चारण थे चिट्ठी ए रीते सौराष्ट्रीय बोली में च छ अने स अने स नो उच्चारण थाय छे नेक्स्ट में आप बीजू जुए कि क ख ग ने घ क ग ग अने ग आ जे छे ए तालव्य स्थान छे बराबर अने तालव्य नी स्थाने च छ ज ने ज वपराय छे त्यારે આપણે જોઈએ કે ખેતર બરાબર તો અહીંયા આગળ શબ્દ જે છે છ વપરાય છે ખેતર અહીંયા આગળ ખની જગ્યાએ છ વપરાય છે ખ જે છે એ સૌરાષ્ટ્રીય બોલીમાં ઉચ્ચાર થતું નથી ત્યાર તરીકે ગયો તો અહીંયા આગળ જયો અહીંયા ઘન જે છે ઉચ્ચાર સૌરાષ્ટ્રીય બોલીમાં થતું નથી પણ અહીંયા જળ ઉચ્ચારણ થાય છે જયો નેક્સ્ટમાં આપણે બીજું ઉદાહરણ લઈએ કે ઘી તો આપણે ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રીય બોલીમાં જી બોલાય છે જી અહીંયા આગળ ઘ જે છે ઘનું ઉચ્ચારણ થતું નથી અને અહીંયા જળ ઉચ્ચારણ થાય છે સૌરાષ્ટ્રની બોલીમાં આ બોલી ભેદનો આપણને તફાવત જોવા મળે છે આ જે છે એ બોલીની ઉચ્ચારણગત વિશેષતાઓ છે હવે નેક્સ્ટમાં જે વ્યાકરણગત જે વિશેષતાઓ છે એ વિશેષતાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તમામે તમામ સૌરાષ્ટ્રની બોલીની વ્યાકરણગત વિશેષતા હોય શબ્દભંડોળ નાનું છે એટલે શબ્દભંડોળ પણ આપણે સાથે લઈ લઈશું આ જે છે એ સૌરાષ્ટ્રની બોલીની ઉચ્ચારણગત વિશેષતાઓની અંદર તફાવત શું છે કયા વર્ણની જગ્યાએ કયો વર્ણ બોલાય છે એની સંક્ષિપ્તમાં આપણે માહિતી મેળવી લીધી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટમાં આપણે સૌરાષ્ટ્રની બોલીની વ્યાકરણગત વિશેષતાઓ અને ઉચ્ચારણગત વિશેષતાઓ જોઈશું